ધરમપુરની બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંચાલકો દ્વારા ફી વસૂલવા માટે વિદ્યાર્થીઓને મારવાની ધમકી આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ ફફૂકી ઉઠ્યો છે. આ મુદ્દે વાલીઓએ શિક્ષણાધિકારી તથા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી સ્કૂલના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી તથા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ સંરક્ષણ આપવાની માંગણી કરી હતી. ધરમપુરની બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો થોડા મહિના પહેલા જ વાર્ષિક ફીમાં 15% જેટલો વધારો ચીંકી દેતા વાલીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો, જેના વિરોધમાં વાલીઓ સ્કૂલમાં ભારે હોબાળો મચાવતા પોલીસની મધ્યસ્થી કરવી પડી હતી. જોકે આ ઘટના બાદ વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કિન્નાખોરી રાખતા સ્કૂલના સંચાલકોએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને માર મારી ફી વસૂલાશે તેવી ધમકી આપતા રોષે ભરેલા વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આજે કેટલાક વાલીઓ આવ્યા હતા, બીઆર ઇન્ટરનેશનલ ધરમપુરના વિદ્યાર્થીઓના વાલીઓ હતા એ, અને એક લેખિત આવેદનપત્ર આપ્યું છે. એમાં પ્રિન્સિપાલની કનરગત અને ઉદ્ધયપૂર્વકનું વર્તન વધારે પડતું થાય છે એ બાબતે મને લેખિતમાં આપ્યું છે. આ બાબત ફીને લગતી નથી, પણ રાઇટ ટુ એજ્યુકેશનમાં બાળક પર થતા અત્યાચારો અને એનો કંઈક એ બધા નિયમો એની પર લાગુ પાડી શકાય. આ બાબતે અમે એક ટીમમાં નજીકના સમયમાં મોકલીશું, ઇન્સ્પેક્શન કરીને આની તપાસ થશે અને તપાસ પછી જે અમારા ધ્યાને આવશે તે એની પર જે કાયદેસરની કાર્ય રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ જે કાર્યવાહી કરવાની થશે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હું જ્યોતિ નંદા ફ્રોમ ધરમપુર બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં, મારો ચાઇલ્ડ 10th છે અત્યારે, અને ગયા શનિવારે પણ અને તેમજ તેની પહેલે પણ ઘણીવાર આ બાબતે થયું છે કે તેમને ફિઝિકલી તેમજ મેન્ટલી ટોર્ચરમેન્ટ આપવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલી સ્ટુડન્ટ્સને બોલાવીને પ્રેશરાઇઝ કરીને ક્લાસ માટે કહેવામાં આવે છે કે તમે કમ્પલસરી ક્લાસ કરો, જે કે કોઈ બી સ્કૂલમાં અલાઉડ હોતા નથી. અને તમારા પેરેન્ટ્સ ખરાબ છે, તમે લોકો લોઅર ક્વોલિટીના છો, તમે લોકો ટ્યુશન બહાર લો છો તો એટલા માટે લો છો કે તમે બહાર રખડીને ગપ્પા મારી શકો. ને તે લોકોને મેન્ટલી એટલું ટોર્ચરમેન્ટ આપવામાં આવે છે કે ભણવાનું તો દૂર રહ્યું, છોકરાઓ હવે ખરાબ વિચાર તો થઈ ગયા છે કે ભાઈ અમને આ જ રીતે સ્કૂલનું વાતાવરણ મળશે તો અમારું ભણતર તો દૂર, પણ અમે બીજા કંઈ પગલાં લઈ લઈશે. આ વિચાર આવીને અમે અત્યારે વધારે આ બધું કરેલું છે, જે બી કે જિલ્લા શિક્ષણ અધિકારીને બી વાત કરેલી છે, પોલીસમાં બી એમને વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવેલી છે, જેના અમે ઈચ્છીએ છીએ કે તાત્કાલિક પગલાં લેવાય. અધરવાઇઝ જો એક બી સ્ટુડન્ટે કંઈ બી કરી લીધું પછી અમે બી શું કરી શકવાના કોઈનું બી. તો વંદના સક્સેના ફર્સ્ટ અહીંયાથી રિઝાઇન આપે, મોટો મુદ્દો અમારો એ છે. એ હશે ત્યાં સુધી એક બી છોકરાનું એજ્યુકેશન બરાબર નહીં થઈ શકે. મારું નામ નીતિનભાઈ પાટીલ છે, નાનાપણાનો રહેવાસી છું અને બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર મારા બંને બાળકો ભણે છે. દરેક વખતે આપણે કંઈ ને કંઈક નવું છોકરાઓ લઈ આવે છે અને શાળાઓ પણ કંઈક ને કંઈક વાલીઓને આપણા ધ્યાનમાં લેવા સિવાય એવી કંઈક કામગીરી સોંપી દે છે. આજે આ ફી વધારાનો મુદ્દો છે, અમે મળવા ગયા તો એ કહે કે એમાં કોઈ ઓછું થશે નહીં, તમારે ભરવું જ પડશે. બધા સાથી વાલીઓ સાથે આવ્યા, એમના સાથે વિચાર વિનિમય કર્યો કે ફી તો વધારો થયો જ છે, પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે એ મુદ્દાઓ આજે શાળામાં નહીં હોવા જોઈએ. જેવો કે પતરાના શેડમાં બેસાડીને છોકરાને ભણાવવામાં આવે છે, એડમિશન આપ્યું ત્યારે કીધું હતું ઘણી બધી ફેસિલિટી આપશું, છતાં એવી કોઈ ફેસિલિટી નથી. અને એ પણ આજે ફેક્ટરી પણ ચલાવે છે, એની અંદર મોટા મોટા ટ્રક ટેમ્પો આવે છે, બાળકોની સુરક્ષાના પણ સવાલ આવે છે અને ફિઝિકલી પણ માર મારવામાં આવે છે. અને અત્યારે જે કાર્નિવલ જેવા પ્રોગ્રામ રાખવામાં આવે એન્યુઅલ ફંક્શન સિવાય, એમાં પણ છોકરાના પાસેથી ફી લેવામાં આવે, વાલીઓ પાસે ફી લેવામાં આવે, છોકરાઓને ટિકિટો આપે છે સ્ટુડન્ટ વેચવા માટે, અને અમને ધ્યાનમાં આવ્યું કે ટીચરોને પણ આપે છે, નહીંતર તમારા પૈસા પગારમાંથી કાપી દેશું એવી ધમકી આવે છે. કમ્પલસરી છે, હા, સ્ટેશનરી લેવાની હોય છે. અમે કહે કે તમે એક્ટિવિટી કરાવો, એની પણ જિંદગીની બાબત તમારી પાસે હોય ને, કંઈ એક્ટિવિટી કરાવો તો એ પણ તમે રાખો ને. એ એક ટી શર્ટ યલો કલરનું ટી શર્ટ મંગાવે, અમે 10 દુકાન ફરી આવે કોઈ જગ્યાએ મળતું નથી. રિબિન મંગાવે 20 રૂપિયાની રિબિન, અત્યારે રિબિન એ લોકો પૂરતી આપી, એની કિંમત રાખે 20 રૂપિયાની, માર્કેટ ભાવ છે 5 રૂપિયા, કમ્પલસરી કરી દીધું છે. અત્યારે આજે ટ્યુશન કોઈ જગ્યાએ ચાલતા નથી, છતાંય આ મેડમ જે આવી છે પ્રિન્સિપલ, એમને ફરજિયાત ટ્યુશન આપવા માટે કહે છે,
વાલીઓ કે ઓલરેડી એક્સ્ટ્રા ફી એક્સ્ટ્રા ફીના માટે વાત કરી છે.